ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકો કોરોના વાયરસની બે સંભવિત રસીના ટેસ્ટ શરૂ કરી ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર ઓક્સફર્ડ યુનિવર્સિટી અને અમેરિકાની કંપની ઇનોવિયા ફાર્માસ્યુટિક્સે બનાવેલી રસીનું જાનવર પર સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે. જો આ રસીનું માણસો પર સફળ પરીક્ષણ થઈ જાય તો ઓસ્ટ્રેલિયાની સાયન્સ એજન્સી તેનું આગળ મૂલ્યાંકન કરશે. ગયા મહિને પ્રથમ વખત અમેરિકામાં રસીનું પરીક્ષણ કરવામાં આવી ચૂક્યું છે. જોકે એ વખતે જાનવર પર પરીક્ષણ કરવાનો તબક્કો છોડી દેવામાં આવ્યો હતો. સમગ્ર દુનિયામાં કોરોના વાયરસની રસી પર ખૂબ ઝડપથી કામ થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાના કોમનવેલ્થ સાયન્ટિફિક રિસર્ચ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે CSIRO નું કહેવું છે કે આ પરીક્ષણ સંપૂર્ણ રીતે જાનવરો પર કરવામાં આવેલી પ્રી ક્લિનિકલ ટ્રાયલ હશે. સંશોધનકર્તાઓનું કહેવું છે કે સમગ્ર દુનિયામાંથી મળનારું સમર્થન અભૂતપૂર્વ છે, જેના કારણે તેઓ આ સ્ટેજ સુધી પહોંચી ચૂક્યા છે. CSIRO ના ડોક્ટર રોબ ગ્રેનફેલનું કહેવું છે કે સામાન્ય રીતે આ સ્ટેજ સુધી પહોંચવામાં 1-2 વર્ષ જેટલો સમય લાગી જાય છે, પરંતુ અમે માત્ર 2 મહિનામાં અહીં સુધી પહોંચી ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી CSIRO ની ટીમે નોળિયા જેવા એક પ્રાણી ફીચુ પર તેનું પરીક્ષણ કર્યું છે. એ સાબિત થઈ ચૂક્યું છે કે ફીચુમાં માણસની જેમ જ કોરોના વાયરસનું સંક્રમણ થાય છે. સમગ્ર દુનિયામાં ઓછામાં ઓછી 20 રસી પર કામ ચાલી રહ્યું છે. CSIRO ની ટીમે 2 રસી પર કામ કરી રહ્યા છે. પ્રથમ વેક્ટર વેક્સિન ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી વિકસિત કરવામાં આવી છે, જેમાં કોરોના વાયરસના પ્રોટીનને ઇમ્યુન સિસ્ટમમાં નાખવા માટે ડિફેક્ટિવ વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તેનાથી થનારી અસરોનું પરીક્ષણ કરવામાં આવે છે. વિક્ટોરિયામાં એનિમલ હેલ્થ લેબોરેટરીના પ્રોફેસર ટ્રેવલ ડ્રુ જણાવે છે કે ઇમ્યુન સિસ્ટમમાં નાખવામાં આવેલો વાયરસ પોતાની પ્રતિલિપિ તૈયાર કરી શકતો નથી, જેથી આ રસીથી બીમાર પડવાની સંભાવના નથી. તેઓ બીજી રસી વિશે પણ જણાવી રહ્યા છે, જે અમેરિકાની કંપની ઇનોવિયા ફાર્માસ્યુટિકલે તૈયાર કરી છે. આ રસી જરા અલગ રીતે કામ કરે છે. આને એ રીતે તૈયાર કરવામાં આવી છે કે તે ઇમ્યુન સિસ્ટમમાં કોરોના વાયરસના કેટલાક પ્રોટીનને ઇન્કોડ કરે છે. પછી શરીરની કોશિકાઓને આ પ્રોટીનને પેદા કરવા માટે પ્રેરિત કરે છે. આ અનેક રીતે ખૂબ ખાસ છે અને તે સફળ થશે એવી ઉજળી શક્યતાઓ દેખાઈ રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જાનવરો પર થનારા પરીક્ષણના પરિણામ જૂન મહિનાની શરૂઆતમાં આવી શકે છે. જો પરિણામ ધાર્યા પ્રમાણે આવશે તો રસીને ક્લિનિકલ પરીક્ષણ માટે મોકલવામાં આવી શકે છે, જે માટે માર્કેટમાં રસી આવવાની પ્રક્રિયા તેજ થઈ શકે છે. જોકે નિષ્ણાંતોનું કહેવું છે કે ઓછામાં ઓછા 18 મહિનાનો સમય તે બાદની પ્રક્રિયામાં પણ લાગી શકે છે.